નાના નાના બાવલાના અને બધા કપડા મિક્સ કરી કરીને આઈસક્રીમને કોણને લોલીપોપ બનાવે છે. તો હા, મેં આઈસક્રીમ બની ગયો છે. અહીંયા લોલીપોપ રેડી થાય છે અને અહીંયા કોણ રેડી થાય છે. નહીં પૂછી બેન, હજી બાવલાને થું બનાવવાનું છે નક્કી નથી. આજે આપણે ઘણા દિવસ પછી પાછા મળી રહ્યા છીએ. તો અમારી દીદુ બેનને થોડાક દિવસમાં મહિનો થઈ જવાનો છે, તો 1 મંથ ડેકોરેશન કરવાનું છે. તો એટલા માટે કીધું ચાલો આજે થોડોક વિડીયો બનાવી નાખું. તો આજે થોડોક વિડીયો આવશે, થોડોક શોર્ટ આવશે, કેમ કે બપોરના ટાઈમે ચાલુ કરું છું ને અત્યારે વાગી ગયા છે 3:30. તો હાલ તો ડેકોરેશન માટે બધી છોકરીઓ નત નવા ફોટા નત નવા વિડીયો જોતી હતી, કારણ કે એ લોકોને કરવાનું છે, કેમ કે મારી દીદી રહેતી તો છે ને, એટલે ઘડીક ઘડીકમાં રોવા મળે છે, તો હેરાન બહુ કરે છે, પણ ટૂંક સમયમાં સુધરી જશે, કેમ કે બધા એમ કે 1-1.5 મહિનો તે બાળક એટલું બધું રોવે. તો એટલે બધી છોકરીઓ બધું ડેકોરેશન ને એવું કરે છે. મારે તો વિચાર નહોતો, પણ હવે એ લોકો કે કરવું છે, તો હાલ તો એ બધા રેડી થાય છે બધું કરવા માટે, કેમ કે અત્યારે લગી બધી છોકરીઓ વિચારતી હતી હું શું કરું હું નહીં, કેમ કે આજે બપોર પછીની રજા છે, શુક્રવાર છે એટલે તે, અને એ ઉપરથી હીરા પણ નથી આવતા, કેમ કે મંદી ઘણી બતાવે છે એટલે હીરા નથી આવ્યા. એટલે બપોર પછી રજા રાખી તો બધી છોકરીઓ નવરી હતી, એમની માસી નિષ્ઠાની બધી માછી નવરી હતી. તો કે આપણે ચાલો એ કે 1 મંથ કમ્પ્લીટ થવાનું છે ને થોડાક દિવસમાં, તે 3 દિવસની વાર છે ને, તો એટલા માટે એ કે ચાલો આપણે ડેકોરેશન માટે કાંઈક વિચારીએ. તો હાલ તો એ બધી છોકરીઓ બધું વિચારે છે અને બહાર બધું લઈ લઈને તો આવી છે. મને તો હજી ખાલી દેખાડો ફોટો કે આ કરવાનું છે, જે કરો એ કરો, કે ઢીંગલું રહેતી નથી. હાલ મમ્મી આગળ નીચે મૂકીને આવી છું. મમ્મી કે હટ આવજો, મેં કાંઈ વાંધો નહીં, એમ તો વાંધો નથી આવતો, ખાલી રોયા કરે, બીજું કાંઈ નહીં, બાકી ઘડીક ઘડીકમાં રોવાનું આવે, હેરાન કરે છે. એટલે વિડીયો પણ નથી બનાવી શકતી અને કાંઈક નવું કરવું પણ એ પણ ન થઈ જાય, ક્યાંક જવું હોય તો ત્યાંય ન જઈ શકું એવું થાય. તો એટલા માટે બધી છોકરીઓ કે ચાલો તુલસીબેન અમે બનાવી, હા એ મને ભૂરીબેન કહેશે, કે અમે બનાવી, કાંઈ વાંધો નહીં, તમે બધું ડેકોરેશન કરો, હું ત્યાં સુધી દીદું રાખું ને પછી મેં બધું રેડી કરીને લાવીશ. તો હાલ તો એ બધા કરે છે, પહેલો ચલો તમને પણ બતાવી દઉં, અને અને પછી ઢીંગલી તૈયાર કરું તો એ પણ બતાવી દઉં. તો ચાલો તમને બતાવી દઉં પહેલાં. તો જો આ અમારા પૂરી બેન છે, એ પણ રોલ વાળે છે લોલીપોપ કા લોલીપોપ, અને મારી હીરલ બેન આઈસક્રીમ ઇન પૂછી બેન આઈસક્રીમ બનાવે છે. નહીં પૂછી ખાવ હોય તો વી આવજો, ગરમી છે, ટી શર્ટ. તો બધાના નાના બાવલાના અને બધા કપડા મિક્સ કરી કરીને આઈસક્રીમને કોણને લોલીપોપ બનાવે છે. તો હા, મેં આઈસક્રીમ બની ગયો છે, અહીંયા લોલીપોપ રેડી થાય છે અને અહીંયા કોણ રેડી થાય છે. નહીં પૂછી બેન, હજી બાવલાને શું બનાવવાનું છે નક્કી નથી. હા, એને શું બનાવવાનું છે, ગુલ્ફી બનાવવાની હોય કે પેપ્સી, નક્કી નથી હજી. તો ચલો ફ્રેન્ડ્સ, તો હવે આ 2-3 અમારે જો હેલ્પ કરે છે. તો બપોરની રજા પડી ગઈ છે, તો બપોરના જો 3 અહીંયા આજ કામ કરે છે, અહીંયા તડકો એ તપી ગયું છે બધું, તો તે તડકાના કરે છે. ચલો લોલીપોપ નો લોલીપોપ બની ગયો છે, અમારી ભૂરી બેન આવડે એવું કરે છે અને પૂજી બેન બનાવે છે એ નીરલ બેન. ચલો હવે આપણે હવે જઈએ, હવે જો અહીંયા ઢગલો કપડાનો, ચલો આપણે બની જાય પછી આવવાનું છે ને, આપણે દીદીને તૈયાર કરવાની છે કા પૂરી. હાલો દીદીને કપડા આવી ગયો, લાવો લાવો. ચલો આમાં દીદીના કપડા, હા એને માસી લાવી શૂઝ, આપણે દીદીને રેડી કરતા આવીને પછી પાછા મળીએ. ઓકે ઓકે. ખાનામાં રજા છે એટલે બધું સૂનું સૂનું છે, ખાલી 3 કારીગર છે, એ હીરલ બેન ને પૂજી બેન ને એ 3 છે, પૂરી બેન અને બેન ને મમ્મીની હજી તડકો છે ને એટલે સૂતા છે, ઢીંગલું બેન એ સૂતા છે. ફાઇનલી રેડી થઈ ગયું છે બધું, અને મારી ઢીંગલી બેન પણ રેડી થઈ ગયા છે. ઢીંગલું મારી હામું જોવે છે, ક્યાં મમ્મી લઈને આવી એમ કા. તો અમે રેડી કરી નાખ્યું છે બધું, સોરી 2-3 માસીઓ, એ પૂજી માસી, હિરલ માસી ને ભૂરી માસી, તનુ માસી, સોરી એનું નામ તનુ છે, ભૂરી નથી. તો હાલ અમે પણ રેડી થઈ ગયા છીએ કા બટુ, અહીં જો હું તમને ફરી બતાવું. તો ચલો હિરલ માસીની રાહ જોઈએ, હિરલ માસી આવે એટલે અમે
ફોટોશૂટ કરી લઈએ, પછી પાછા મળશું. તમારી દીદી ને થાય છે ગરમી ને માસી નાખે છે પવન, એક માસી આયા નાખી માથે ચડી નાખે છે. બેન રહેતા નથી અને અમારે જો આઈસ્ક્રીમ રેડી થઈ ગયું છે ને, વન મંથ કમ્પ્લીટ નું ડેકોરેશન પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તો મસ્ત આઈસ્ક્રીમ બનાવ્યો છે, લોલીપોપ બનાવ્યો છે, આમે પણ આઈસ્ક્રીમ બનાવ્યો છે. તો માસી ની મહેનત સારી છે. થેન્ક યુ, વેલકમ વેલકમ, થેન્ક યુ પૂછી માસી, વેલકમ. ઓકે, એક માસી ગયા છે ઘરે, હમણાં તાત્કાલિક આવશે. તમારી બેન ને જોઈ પવન રાખવાનું કામ શરૂ છે માસી નું. તમારી ઢીંગલી બેન જો રેડી થાય છે ફોટોશૂટ હાટું, રોવે નહીં નટલે. ફ્રેન્ડ્સ, ત્યાં પૂજી માસી જો ટેબલ માથે ચડીને હિરલ માસી નાખે છે પવન, અમારી ઢીંગલી ને આ માસી ને દામ નામ પરસેવો વહી ગયો છો. ચાલે કેણે પવન નાખ્યો. તમારી બેન જો રમે વણ્યા છે, ગરમી થતી હતી માસી પવન નાખે છે અને હજી ફોટો શૂટ જ આલે છે. આ ઢીંગુ ને પાછું મારી અમુક જોવા જોવે છે. ફ્રેન્ડ, ફાઇનલી હાલ તો ફોટોશૂટ પતી ગયું છે. ઢીંગલુ રહેતી નહોતી એટલા માટે નીચે સૂતી છે, તો એને નીચે લઈને વહી ગઈ હતી અને સાડા સાત આઠ થવા આવ્યા છે. હાલ આપણે વિડીયો પૂરો કરવાનો ટાઈમ આવી ગયો છે, પણ મેં કીધું ચલો પહેલાં દીદી નીચે સુડાવી દો, પછી ઉપર જઈને વિડીયો પૂરો કરી નાખું ને. હાલ કારખાનામાં રજા હતી અને બેન સૂતા હતા, એટલે મેં ચલો ઉપર જઈને અહીંયા સારું કરવાનું બાકી હતું. છોકરી બધું લઈને તો ગઈ હતી, કચરો ને એવું કાઢી નાખું, તો હાલ તો એ માટે ઉપર આવી હતી. તો સારું, ચાલો ફ્રેન્ડ, તો હાલ તો મને ખુશ થઈ કે ફોટા પાડવા દીધા ને વિડીયો ઉતારી દીધો, નકર એટલી ઘડી એ રહે નહીં. કેમ કે અમને ખબર છે 5 મિનિટ આખા પાસે થાય ને, એટલે અહીંયા શરૂ જ કરી નાખે. સારું, ચાલો ફ્રેન્ડ, તો હાલ તેને ફોટોશૂટ કરવા દીધો છે, સારા મસ્ત મજાના ફોટા વિડીયો ઉતારવા દીધા છે. તો આજ માટે તો એ થઈ ગયું છે. છે 2 દિવસ પછી એનું 1 મંથ કમ્પ્લીટ થાય છે, 22 તારીખે. તો જે 2 દિવસથી વાર છે, તો આજે કરી નાખ્યું કેમ કે આ છોકરીઓ ફ્રી હતી એટલા માટે. તો સારું, ચાલો ફ્રેન્ડ, આજનો વિડીયો પૂરો કરશું. વિડીયો તમને સારો લાગે વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.